શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. એચકેજીની અંદર આજે ભાષા લેખનમાં આપણે પેજ નંબર 36 અને 37 જોશું. ચાલો આગળ આપણે કાવાળા શબ્દ જોઈ ગયા. હવે આજે શું છે તો પેજ નંબર 36ની ઉપર વાક્ય વાંચો અને લખો. તો આ વાક્ય આપણે સાદા વાક્ય વાંચતા શીખી ગયા, હવે આપણે કાવાળા વાક્યો વાંચશું. તો આમાં વાંચીએ ઉષાહાર બનાવ, ઉષાહાર બનાવ. પછી છે ધારા ગાગર ઉતાર, માયા ધાણા સમાર, પરાગ ખડ ખડાટ હંસ. જો એવી રીતે શાંતિથી વાંચો એટલે તમે બધા શબ્દ ઓળખવા માંડો, એટલે ધીમે ધીમે સરસ મજાનું વાંચતા આવડી જાય. તો ચાલો આપણે લખવાની કોશિશ કરીએ. ઉષા હાર બનાવ, જો આ પૂર્ણ વિરામ મીંડું છે ને ટપકું, એને પૂર્ણ વિરામ કહેવાય. ચાલો ધારા ગાગર ઉતાર, ધારા ગાગર ઉતાર. પછી છે માયા ધાણા સમાર, માયા ધાણા સમાર. પછી છે પરાગ ખડ ખડાટ હંસ, પરાગ ખડ ખડાટ હંસ. ચાલો સળંગ બધાએ વાંચી બતાવો. ઉષાહાર બનાવ, ધારા ગાગર ઉતાર, માયા ધાણા સમાર, પરાગ ખડખડાટ હંસ. હવે ઘરકામના. ઉદય કાગળ કાપ, લતા મમરા વઘાર, છાયા માખણ હલાવ, ભાવના ફરવા જા. એ રીતે વાંચવાનું એટલે આપણને વાંચતા આવડી જાય. હવે છે જો કવાળો કકો આપણે લખ્યા, લખો પછી કાવાળો, અને હવે આવશે કીવાળો. એમાંથી બાર અક્ષર ઇનલાઈન થાય, ક ને કાય ની ક, કને કા નો કા, અને આ રસવાય કી. જો પહેલેથી હું તમને બતાવું કે આ સાદો, આ છે ક છે ને, ક. પછી આવશે કા છે ને, આ કા. પછી રસવાય કી, ક કા કી, કી સુધી પહોંચે ને આપણે. હવે આપણે કી વાળો કોકો બોલીએ પહેલાં, કી ખી ગી ઘી ચી છી જી ઝી ટી ઠી ડી ઢી અણી તી થી દી ધી ની પી ફી બી ભી મી ઈ રી લી વી સી શી શી હી અને અળી. ચાલો તો હું લખું, કી ખી ગી ઘી ચી છી જી ઝી ટી ઠી ડી ઢી અણી તી થી દી ધી ની પી ફી
ચાલો લખાઈ ગયું. તો આવી રીતે સારા અક્ષરે લખવું, સરસ મજાનું આમ રસવાઈ કરી. અને આ આ અક્ષર બધા કક્કાના જોઈએ, ખાલી આ ફરતું જાય, આ રસવાઈ. પછી આમ આવે દીર્ઘાય, એ પછી આગળ આગળ તમારે રસવાઈ દીર્ઘાઈવાળા બધા જ કક્કા આવશે. હવે એવી જ રીતે આ કક્કો અહીંયા જોઈને લખવાનો, એ તમારે ઘરે જાતે લખવાનો ઘરકામમાં. તો અહીંયા અહીંયા કી લખેલો છે, પછી કી પછી સીધો ખી લખવાનો. ઘણા એવું કરે, અહીંયા કી હોય તો અહીંયા કીથી ચાલુ કરે, પછી છેલ્લે ખાનાનો ટૂંટો આવે એટલા માટે કી છે એટલે અહીંયા શું લખવાનું, ખી લખવાનું. એવી જ રીતે અહીંયા બે વખત કક્કા લખવા, જેથી કરીને આપણને કક્કો સરસ મજાનો આવડી જાય.